नन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़वु पांच एमा छेल्ले कथा लखे छे प्रहलादजी नु आख्यान लगता के जेने भगवान ना भक्त थावू होय ने देहमांथी अने पंच विषयमांथी विरक्त रहेवू। प्रहलाद जेवा भक्त थावू हिरण्यकशिपु अने कयादु प्रहलादना माता पिता हता। कयादु साधु स्वभावना हता। हिरण्यकशिपु ने अजानमां नारायण नाम लेवड़ावी अने कयादुए प्रहलाद जेवा बाड़क ने जन्म आपवा माटेनो निमित्त उभो कर्यु छे। प्रहलाद जी ने नारद जी द्वारा ज्ञान मळ्यु छे गर्भमां ज माताना गर्भमां 100 वर्ष सुधी एक संतनी सेवा करी संतने सेवन करी संतनी कथा वार्तानो लाभ लई संतनो समागम करी प्रहलादजीए भक्त थवानुं गर्भमांथी नक्की कर्युं छे। 7 वर्षना ज्यारे प्रहलादजी थया त्यारे पिताए नक्की कर्युं छे हवे भणावो छे। प्रहलादजीने बोलावीने कीधुं छे आपणी असुरोनी स्कूलमां असुरोनी शाळामां असुर विद्या भणवा माटे तमारे जवुं पड़े त्रिलोकीनुं राज्य आपणा हाथमां रहेवुं जोईए आ बधी वातो समजावे छे। પ્રહલાદને છે કે મારે તો ભગવાન ભજવા છે પણ અત્યારે કંઈ બોલવું નથી જે ભગવાનનું ધાર્યું હશે એમ થશે। ભગવાનને કરતા માનીને જીવવું એ પ્રહલાદજીના જીવનની અંદરથી એની 107 વર્ષની ઉંમરે આ સમજણ પ્રહલાદજી પાસે કહેવાય। આગળ કડવું છો એમાં સ્વામી લખે છે ત્યારે પ્રહલાદ કહે પિતાએ सारो जी भनिस जेमा भलू थासे मारो जी एटलू वचन मानिस तमारो जी એવું સુની સુતથી તેડ્યા અધ્યારો જી। પ્રહલાદજીએ હિરણ્યકશિપુએ જ્યારે આસુરી વિદ્યા પ્રાપ્ત કરવા માટે આસુરી વિદ્યા શીખવા માટે પોતાના પુત્રને કહ્યું છે ત્યારે પ્રહલાદજીએ હિરણ્યકશિપુને એમ કીધું પિતા તમે જે કહેશો ને એ હું ચોક્કસ ભણીશ પણ કેવું ભણીશ ભણીશ જેમાં ભલું થશે મારો જી। પ્રહલાદજીની સમજણ
એ હિરણ્યકશિપુ એમ માને છે આ 7 વર્ષનું બાળક છે, ભલું થશે મારું જી. એટલે હિરણ્યકશિપુને એમ લાગ્યું કે આ અમારી આસુરી વિદ્યા ભણીને આ પ્રહલાદ પોતાનું ભલું માને છે એટલે આસુરી વિદ્યા સારી રીતે પ્રાપ્ત કરશે. પણ પ્રહલાદજીના માઇન્ડની અંદર અને હૃદયની અંદર બીજી વાત રમી રહી છે, જેમાં મારું ભલું થશે એવી નારદ રૂપી મારા ગુરુ એના દ્વારા આપેલી બ્રહ્મવિદ્યા એ મારે ભણવી છે. ભગવાનનો ભક્ત બીજાનું ભલું તો પછી છે, પોતાનું ભલું કરતાં પહેલાં શીખીએ. બીજાના ભલામાં આપણું ભલું એ સૂત્ર બહુ સારું છે, પરંતુ પોતાનું ભલું કર્યા સિવાય બીજાનું ભલું કરી શકાતું નથી. હા, વ્યવહારના માર્ગમાં કદાચ એવું થઈ શકે છે કે વ્યક્તિ પોતાનું ભલું ન કરે, બીજાનું ભલું કરે. અનાજની બાબતમાં થઈ શકે છે પોતે ભૂખ્યો રહે અને બીજાને આપે. મકાનની બાબતમાં થઈ શકે છે પોતે ન રહે મકાનમાં ને બીજાને આપે. રૂપિયાની બાબતમાં થઈ શકે છે કે રૂપિયા પોતાની પાસે ન રાખે ને બીજાને આપે. પણ આધ્યાત્મિક માર્ગની અંદર એવું નથી. આધ્યાત્મિક માર્ગની અંદર જો ધર્મ, જ્ઞાન, ભક્તિને, વૈરાગ્યને એકાંતિક ધર્મરૂપી સંપત્તિ જો આપણે કોઈ ભગવાનના એકાંતિક પુરુષોના રાજીપા થકી મેળવેલી ન હોય, એવી રીતે આપણે આપણું ભલું કરેલું ન હોય, તો આપણે કોઈને ધર્મજ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય કે મહારાજની નિષ્ઠા કે સત્સંગ દઈ ન શકીએ. આપણે જન્મ મરણથી રહિત ન થયા હોય તો આપણે કોઈને જન્મ મરણથી રહિત કરી ન શકીએ. સૌ પ્રથમ પોતાનું ભલું કરે, પછી બીજાનું ભલું થાય. આધ્યાત્મિક માર્ગમાં આવું છે. વ્યવહારના માર્ગમાં થઈ શકે છે પોતાનું ભલું છોડીને બીજાનું ભલું કરાય. ટૂંકમાં, પોતાને જે પ્રાપ્તિ છે પ્રાપ્તિને છોડીને બીજાને દઈ શકાય. પણ આધ્યાત્મિક માર્ગમાં જ્યાં સુધી આપણે એ વસ્તુને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી બીજાને દઈ જ ના શકીએ, તો બીજાનું ભલું ક્યાંથી થવાનું? એવો માર્ગ છે. બેની અંદર આ ભલું, બીજાના ભલામાં આપણું ભલું એ સૂત્ર સમાજના વ્યવહાર માટે બરાબર છે, દયા માટે બરાબર છે, સજ્જનતા માટે બરાબર છે, દાન કરવા માટે બરાબર છે, પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે બરાબર છે. પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ બીજાની કરવી એમાં એનું ભલું છે. તો એવું ભલું કરવા માટે આપણી આધ્યાત્મિક ઉન્નતિ ન હોય અને આપણે ધારીએ કે હું બીજાનું ભલું કરું, કરોડ જન્મ સંકલ્પ કરે ને ક્રિયા કરે તોય ભલું ના થાય. કારણ કે શાસ્ત્રનો મત છે, પ્રથમનું 60મું વચનામૃત, એકાંતિક ધર્મ એકાંતિક પુરુષ થકી જ પ્રાપ્ત થાય. એકાંતિક ધર્મ ગ્રંથમાં લખી રાખેલો હોય, કોઈ વાંચીને એ પ્રમાણે વર્તવા જાય તો પણ એકાંતિક ન થાય, એ વાતને સાંભળીને કોઈ કરવા જાય તો પણ એકાંતિક ન થાય. એકાંતિક ધર્મની સિદ્ધિ એકાંતિક વતે જ થાય છે. અમારા સંતોના ધર્મામૃતની અંદર એકાંતિક ધર્મનું નિરૂપણ બહુ સારી રીતે મહારાજે કર્યું. ત્યારે એમ લખ્યું કે એકાંતિક પુરુષ જ્યારે પૃથ્વી પર હોય છે ત્યારે એકાંતિક ધર્મ પ્રગટ રહે છે, અને જ્યારે એવા પુરુષ નથી હોતા ત્યારે એકાંતિક ધર્મ આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. એકાંતિક ધર્મ એકાંતિક પુરુષ થકી જ પૃથ્વી ઉપર પ્રગટ રહે છે. એકાંતિક પુરુષ જો ન હોય તો એકાંતિક ધર્મને નિરૂપણ કરવાવાળા કરોડો શાસ્ત્રો હોય તો પણ એકાંતિક ધર્મના પ્રત્યક્ષ કોઈના દર્શન નથી થતા. એટલો પુરુષ પ્રધાન એકાંતિક ધર્મ, એટલો પુરુષ પ્રધાન એ ધર્મ છે. એવું ભલું આપણે પોતે જ ધર્મ નિયમમાં કાચા હોઈએ અને તમને લાગે છે કે આપણે કોઈને પાકા કરી શકીએ. આપણે જ મંદિર જવાની અંદર આળસુ હોઈએ તો આપણે કોઈને મંદિરે જવાની અંદર આપણે કોઈને રેગ્યુલર કરી શકીએ એવું કોઈ દિવસ થઈ શકે? આપણે જ કથા વાર્તા સાંભળવામાં આળસુ ને પ્રમાદી હોઈએ અને આપણે કોઈને કથા વાર્તાના અંગવાળા કરી શકીએ એવું કોઈ દી બને નહીં. એક આધ્યાત્મિક માર્ગમાં જ આવું છે કે પહેલાં પોતે સિદ્ધ કરો અને પછી બીજાને આપવા જાઓ તો બીજાને મળશે, નહીં તો બીજાનું ભલું કર, પોતાનું ભલું કર્યું નથી ને બીજાનું ભલું કરવા ગયો તો નથી એનું થવાનું, નથી તારું થવાનું, કોઈનું થવાનું નથી. પ્રહલાદજીએ કીધું, મારું ભલું થાય ને એવું ચોક્કસ પિતાશ્રી હું ભણીશ. પણ પ્રહલાદજીના હૃદયની અંદર કંઈક બીજી વાત ચાલે છે.
હિરણ્યકશિપુના વિઝનમાં કંઈક બીજી વાત ચાલે છે, આટલું વચન તમારું ચોક્કસ હું માનીશ. પછી તો હિરણ્યકશિપુએ, રાજા છે, રાજાને તો પહેલાંના જમાનાની અંદર આ ગુરુકુળ શબ્દ છે ને, ગુરુકુળ એ ઘણા યુગો પહેલાંનો શબ્દ છે. દરેક વ્યક્તિ વિદ્યા ભણવા માટે ગુરુ પાસે જતો અને ગુરુકુળમાં 1 થી 25 વર્ષ રહીને વિદ્યાને શીખતા. મોટા મહારાજાઓના દીકરાઓ રાજકુંવરો હોય તો પણ ગુરુકુળમાં ગયા છે, નાના હોય ત્યારે ગુરુકુળની અંદર રહીને મોટા થયા છે. દરેકના ગુરુકુળ હોય, દૈવી ગુરુકુળ, આસુરોના પણ પોતાના ગુરુકુળ હતા. એની અંદર એને શુક્રાચાર્યના દીકરા હિરણ્યકશિપુએ, જે શુક્રાચાર્યના દીકરા હતા, સંડ અને અમર્ક એ નામના 2 પુરોહિતો હતા, શુક્રાચાર્યજીના દીકરા હતા. એ શુક્રાચાર્યના જે પુત્રો હતા એ બંનેને હિરણ્યકશિપુએ બોલાવ્યા. અધ્યારુ સંડા મર્ક જે તેને કહે છે એમ ભૂપાળ, ભણાવો આને વિદ્યા આપની, જાઓ તેડી બેસારો નિશાળ, ભણાવો આને વિદ્યા આપની, જાઓ તેડી બેસાડો નિશાળ. હિરણ્યકશિપુએ બોલાવ્યા શુક્રાચાર્યના પુત્રોને, સંડ અને અમર્ક બંનેને બોલાવીને કહે છે, સાંભળો, મારો આ પુત્ર છે, 7 વર્ષનો છે, મારે આને મારા જેવો બાહોશ કરવાનો છે, ત્રિલોકીની અંદર હાહાકાર મચાવી દે એવો કરવાનો છે, આખી ત્રિલોકી અને વશ રહે, મારી પરંપરા પાછળ જાળવી રાખે એવો કરવાનો છે. જીવને આવું જ અજ્ઞાન હોય છે, કોઈને એવું અજ્ઞાન હોતું નથી, મારો આધ્યાત્મિક વારસો મારી પરંપરા જાળવી રાખે. ગૃહસ્થ આશ્રમમાં આપ સર્વે છો, આપ સર્વને ખબર છે, સમાજની અંદર એવી વાતો થતી હોય, અમારી આટલી જમીન ને અમારી આટલી સંપત્તિ ને અમારું આટલું બેંક બેલેન્સ ને અમારું આટલું, એ અમારી આ પાછળનો અમારો દીકરો બધું હાચવી લેશે ને કરી લેશે, આવી વાતો થતી હોય. દીકરાને એમ કે બધું હાચવજે જોજે, રંજાડી ના નાખતો બધું, પણ એ સંપત્તિ સાચવવા માટેની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એ વિચારવું જોઈએ કે અમારા કુળની અંદર જે ધાર્મિક સંસ્કારો ચાલે આવ્યા છે, હે પુત્રો, હે પુત્રીઓ, તમે આપણા જે પરંપરાના ધાર્મિક સંસ્કારો ચાલતા આવ્યા છે, સત્સંગના સંસ્કારો ચાલતા આવ્યા છે, એને જાળવી રાખજો, એ આપણી સાચી પરંપરા છે. આવું આપણે આપણા બાળકોને શીખવાડવું જોઈએ, એ આપણી પરંપરા છે, આપણા સંસ્કારો છે. તમે ગ્રહસ્થાશ્રમમાં છો, દાદા ખાચર પર્વતભાઈ આદિ પૂર્વેના ભક્તો થયા ને, એની જે સમજણ, એનું જે જીવન, આજે વર્તમાન કાળે એવા જે ભક્તો હોય એની જે સમજણ ને એનું જીવન, એ તમારી પરંપરા છે. મુક્તાનંદ સ્વામી આદિક નંદ સંતોથી માંડીને આજ દિવસ સુધીના સદગુરુ, એના જે જીવન, એ અમારી માટેની પરંપરા છે. પોતાના પુત્રોને સૌથી વધારે સંસ્કારરૂપી મૂડીને જાળવવા માટેનો ઉપદેશ માતા પિતાએ હંમેશા કરવો જોઈએ. સંપત્તિ એને નહીં આપો તો ચાલશે, એટલે જ પૂજ્યપાદ ગુરુજી પોતાની કથા વાર્તા દરમિયાન કહે છે, બાળકોને વારસામાં સંપત્તિ જ નહીં, સંસ્કાર પણ આપો. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, સંપત્તિ આપી તમારી ફરજ છે, વધેલી હોય તમારી પાસે છે, આપો, પરંતુ સંસ્કાર પણ આપો. સૌથી વધારે જતન એ કરો કે સંસ્કારનું કરે, નહીં તો બાહોશ બનાવવા છે. આજે મોટે ભાગના સમાજને આપણે થોડા ઘણા કથા વાર્તાવાળા સત્સંગી ભક્તો, મંદિરમાં જતા ભગવાનના ભક્તો, કોઈક સારા સત્સંગ ચાલતા હોય એવી જગ્યાએ જતા ભગવાનના ભક્તો, મહારાજને ત્યાં હોય કે પરોક્ષમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, એવા જૂજ પરિવારો છે જે પોતાના બાળકોને સંસ્કાર માટેનું જતન કરે છે, નહીં તો બધાને બાહોશ બનાવવા છે. પૃથ્વીના તખત ઉપર ઝળહળતો સિતારો બને એવો કરવો છે, આ પૃથ્વીની
તખત ઉપર હજારો સિતારાઓ ઝળહળી ગયા અને હજારો ઓલાઈ ગયા, કોઈ ઓળખતું નથી. આ પૃથ્વીના પેટાળ ઉપર કેટલા સિતારાઓ અમુક અમુક સદીઓમાં ચમકી ગયા, આખી પૃથ્વી પર એમની જ ચમક હતી, એવા એવા હતા, એને આખી દુનિયા ઓળખતી એવા હતા. બધા સિતારાઓ ઓગળી ગયા, ઓલાઈ ગયા. પરંતુ જે ભગવાનના ભક્તરૂપી બન્યા સિતારા, ભલે કદાચ પૃથ્વી ઉપર ન ઝળહળ્યા પરંતુ બ્રહ્માંડોમાં ઝળહળી ગયા, જેના વખાણ દેવતાઓ કરવા લાગ્યા, જેના વખાણ ઈશ્વરો કરવા લાગ્યા, એવા ભગવાનના ભક્ત બને એવો સંકલ્પ માતા પિતાએ કરવો જોઈએ. અહીં કહે છે સંડ અને અમરકને ભૂપાળ બોલાવીને, આને આપણી વિદ્યા બનાવો, લઈ જવાને નિશાળની અંદર, ક્યાંય પાછો પડવો ન જોઈએ, કોઈ દેવતાઓ પાસે હારવો ન જોઈએ, કોઈ એની પાસેથી હું ગયા પછી સંપત્તિ છીનવી ન લેવો જોઈએ, એકદમ બાહોશ બનવો જોઈએ. કેવો? એકદમ બાહોશ, ક્યાંય પાછો ના પડે. ઇન્દ્ર આવે તો ઇન્દ્ર પાણી ભરે એવું થવું જોઈએ. સંડ અને અમર કે ચિંતા ના કરો, તમારો ઓર્ડર એ જ અમારું જીવન. તમારા બાળકને અમે જોરદાર આપણી આસુર વિદ્યા ભણાવશું. અને પછી પ્રહલાદ બેઠા પછી પઢવા લખી આપ્યા આસુરી અંક, તેને તરત ટાળી લખ્યા નારાયણ થઈ નિશંક, તેને તરત ટાળી લખ્યા નારાયણ થઈ નિશંક. સંડ અને અમર્ક નિશાળમાં લઈ ગયા, જઈને એને આસુરી શબ્દોને ભણાવવાની શરૂ કર્યું, જેવી રીતે ક ખ ગ 1 2 3 એવી રીતે જે આસુરી શાસ્ત્રો માટેના જે શબ્દ હશે એ શબ્દને જ્યાં સમજાવવાનું અને એને ભણાવવાનું શરૂ કર્યું. લખી આપ્યા કે આને હવે ગૂંટતા જાઓ. ક આપણે જ્યારે પહેલી વાર પાડ્યો ત્યારે કેમ ગૂંટ્યો હતો સ્લેટમાં? એકડો પાડ્યો ત્યારે કેવો ગૂંટ્યો હતો? એમ કરીને કે આને તમે હવે આ કરતા જાઓ, ત્યારે પ્રહલાદે તો એ આસુરી અંકને કાઢી અને લખ્યા શબ્દ નારાયણ. ઓલા લખી આપીને જતા રહ્યા કે આ તમે આમાં લખ્યા કરજો, પણ પ્રહલાદજીએ એ અક્ષરને ભૂસી નાખ્યો અને લખી દીધું નારાયણ. નારાયણ લખી દીધું. આ ભગવાનનો ભક્ત છે. તમે વિચારો, એક નારદજીને સેવવાથી પ્રહલાદજી કેટલા સેફ થઈ ગયા, એનું કવચ કેટલું મજબૂત થઈ ગયું. કમસે કમ આવો દિવ્ય સત્સંગ આપણને મળ્યો છે, આવા સર્વોપરી મહારાજ આપણને મળ્યા છે, આવા દિવ્ય શાસ્ત્રો આપણને મળ્યા છે, ત્યારે આપણું કવચ એટલું મજબૂત જોઈએ, આપણું કવચ એટલું જોરદાર બની જવું જોઈએ સદગુરુને સેવી સેવીને, કે ગમેવા આસુરી અંક આપણા જીવ ઉપર પાડવામાં આવે, આપણા કાનમાં પાડવામાં આવે, કોઈ પણ રીતે આસુરી અંકનો આપણને યોગ થાય તો આપણે તરત એને ભૂસીને એની ઉપર સ્વામિનારાયણ લખી શકવા જોઈએ. એને ભૂસીને આપણે એની ઉપર આપણા સદગુરુ, આપણા શાસ્ત્રો, આપણા સંતો, આપણા ભક્તો, આપણો આ સત્સંગ એના અંક લખી શકવા જોઈએ. પ્રહલાદજી પાસેથી આ શીખવા જેવું છે. શુક્રાચાર્ય જેવા દૈત્યના પ્રખર ગુરુ, એના બંને પુત્રો હજારો અસુરોને આસુરી વિદ્યા ભણાવવાવાળા શિક્ષકો, એવા શિક્ષકો એક 7 વર્ષના બાળકને પોતાની વિદ્યા આપવા મથે છે, ત્યારે નારદજીનો સેવેલો એક પ્રહલાદ નારાયણ નામ લખે છે. આનું નામ ભગવાનનો ભક્ત છે, આનું નામ ભગવાનમાં નિષ્ઠા છે, આનું નામ સાધુને સેવ્યા કહેવાય. આનું નામ સાધુને માથું મારીને, ગુરુજીની ભાષામાં કહું તો સદગુરુને માથું મારીને જે ધાવ્યો હોય ને એ આવો હોય. કોઈ દી કોઈ અંક એની ઉપર પડે જ નહીં, એક જ અંક સ્વામિનારાયણ, બસ બીજો કોઈ અંક પડે જ નહીં. એક ઈષ્ટ નિષ્ઠા, એક સદગુરુની નિષ્ઠા, એમાં કોઈ દી અંકમાં ફેરફાર થાય જ નહીં. ચાહે ગમે એવો મોટો અસુરના ગુરુનો ગુરુ આવી જાય ને તોય ના થાય. એનું નામ ભગવાનનો ભક્ત છે. આવી નિષ્ઠા આપણે કરવાની છે, આવું કવચ આપણે કરવાનું છે પ્રહલાદજી જેવું. સંડ અને અમરકના અક્ષરો પ્રહલાદજીએ ભૂસી નાખ્યા, નારાયણ નામને લખી દીધું.
ત્યારે સંડા મર્ક કે સમજીએ ભાઈ એ નહીં આપનું કામ, એ છે વેરી આપનાયતી તેહનું ન લખવું નામ. બે બે શિક્ષકો છે પ્રહલાદને બનાવવાવાળા, સંડ અને અમર્ક બંને જણાએ આ જોયું કે નારાયણ લખ્યું આને તો, અમે જે અક્ષરો લખી આપ્યા એની જગ્યાએ એને નારાયણ શબ્દ લખ્યો. ત્યારે સંડ અને અમર કે ભાઈ આ આપણું કામ નહીં, આ તો આપણા વેરી છે, આની અંદર આપણું આનું નામ તો લખાય જ નહીં, તમારા બાપાને તો બિલકુલ ગમતું નથી, તમને ખબર નથી તમારા પિતાશ્રીએ, તું 7 વર્ષનો છો તને ખ્યાલ નથી તમારા પિતાશ્રીએ કેટલાય આના મંદિરો તોડાવી નાખ્યા, આનું ભજન જે કરે ને એને તમારા પિતાએ કેટલાયને મારી નાખ્યા, અહીં તો હિરણ્યકશિપુ જ ભજન થાય બીજું ભજન ના થાય, અને તું એનો દીકરો થઈને આ ક્યાં રવાડે ચડ્યો, આ તને કોને શીખવાડ્યું, આ ના હોય નારાયણ નામ, આ તો આપણો દુશ્મન છે. પ્રહલાદજી મનમાં વિચારે છે દુશ્મન તો તમે બધા મારા છો, બસ આટલો જ ફેર રહે છે, સંગ પ્રધાન છે. જો પ્રહલાદજીને નારદજીનો ગર્ભમાં સંગ ન થયો હોત તો પ્રહલાદજી પણ હિરણ્યકશિપુની વિચારધારાવાળા બનત, પ્રહલાદજી પણ સંડ અને અમરકને જે જ્ઞાન દેવું છે એ મય બનત. પણ સંગ જો સારો મળી ગયો અને સંગને સારી રીતે સેવીને પોતાનું કવચ બનાવી લીધું, પ્રહલાદજીને ભગવાનના ધામમાં જતા હિરણ્યકશિપુની કોઈ શક્તિ નહીં રોકી શકે. આગળ કથાઓ આવશે. આ દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જેને કોઈ સાચા સાધુને સેવી લીધા હોય એને કોઈ રીતે ડગાવી શકે, દુનિયાની કોઈ તાકાત નથી. ગુણાદિતાનંદ સ્વામી કે 2 વર્ષનો લીમડો હોય એને ઉખાડવા મહેનત થાય, 200 વર્ષનો લીમડો હોય એને ઉખાડવા કોઈ દી કોઈ મહેનત કરે ને ઉખડે નહીં, આખું ગામ ભેગું થઈને તોય 200 વર્ષનો લીમડો ના ઉખડે, 2 વર્ષનો હોય ને ઉખડી જાય. એમ જેને ખાલી સાધુ સાથે વ્યવહારીઓ સંબંધ છે, જે સ્વામિનારાયણને પ્રસાદ પાણીને હાથ જોડીને જતા રહ્યા, કથા વાર્તા સાંભળી ના સાંભળી, કોઈ તાળી પાડી તો આપણે તાળી પાડી દીધી, બાકી સત્સંગ પૂરો, ઉત્સવ સમયો થયો, હો હો થઈ ગયો, બહુ મજા પડી ગઈ, પણ જીવની અંદર શું થયું, હું કેટલો હજુ કાચો છું, ક્યાં કેટલું હજુ સુધારવાનું છે, કેટલું મને ભગવાનમાં હેત છે, કયા અંગે કાચો છું, મને અહીં ધક્કો લાગે તો હું પડી જઉં એવું કયું મારું અંગ છે, આના વિશેનો કોઈ અંતરદૃષ્ટિનો વિચાર નહીં, એમ કરીને જે સત્સંગમાં હાલ્યા જતો હોય ને એ કદાચ 5 વર્ષ ને 25 વર્ષ થાય ને તો પણ એનું મૂળિયું 2 વર્ષનું જ રહે, જે દી ઉખાડવું હોય ને તે દી આમ કરો તો ઉખડી જાય. એટલે 25 વર્ષથી હતું ને તોય કેમ ઉખડી ગયું, કારણ કે મૂળિયું આટલું જ હતું, ઉગ્યું જ નહીં, ખાતર પાણી તો ઘણું નાખ્યું પણ એક્સેપ્ટ જ ના કર્યું મૂળે, પડ્યું છે, લીલા જ છીએ ને ઉખડી જાય. પણ 200 વર્ષનો લીમડો જેમ હોય મૂળિયા ઊંડા નાખી ગયો હોય, એમ જેને કથા વાર્તા સાંભળીને શાસ્ત્રના અર્કને ભેગા કરીને જેને પોતાના હૃદયની અંદર હૃદયસ્થ કર્યો હોય, આવો દિવ્ય અને અમૂલ્ય સત્સંગ આવા મહારાજ ક્યારેય ન છૂટવા જોઈએ. દુનિયાના ગમે એટલા ઢોલ વાગે ને તોય ના છૂટે, નહીં તો થાય છે એવું કે સંતો ભેગા હોય, ખરેખરો સત્સંગ વધી જાય, પછી 1 મહિનો એને ક્યાંક દૂર મોકલીએ એટલે દૂર એને જવાનું થાય, વ્યવહાર પ્રસંગમાં જવાનું થાય, અને કુસંગનો યોગ થાય, 1 મહિના પછી પાછો આવે છે ને, માઇન્ડની અંદર અનેક પ્રકારના વેવ્સ પેસી ગયા હોય, અનેક પ્રકારના જીવનમાં પણ ફેરફારો થઈ ગયા હોય, પૂજા બંધ થઈ ગઈ હોય, માનસી બંધ થઈ ગઈ હોય, વચનામૃત બંધ થઈ ગયું હોય, કેમ, કારણ કે સંગ એવાનો થઈ ગયો. જીવ છે ને એને જોડતા પહેલાં બહુ વિચાર કરો, પણ જોડવો તો એવો જોડવો કે કોઈ દિવસ કોઈ શક્તિ આપણને મળેલા મહારાજ એમાંથી પાડી ન શકે, આપણને મળેલા જે સદગુરુ એમાંથી પાડી ન શકે. સંડ અને અમર્ક જેવા બે અસુરોના ગુરુ કહેવાય ને એ ભેગા થયા છે, પણ પ્રહલાદજીની નિષ્ઠા તો જો, આને કહેવાય કે સાધુને સેવ્યા, આને કહેવાય કે કોઈ સાધુની કૃપા આપણી ઉપર ઉતરી, આને કહેવાય. આપણે તો અહીં ડુંગરી લસણ છોડ્યું હોય ગયા હોઈએ અને એમાં 5 મિત્ર મેનુ મારે,
એટલે હું તોય વરી એમના વરી સાધુ પાસે જતો થયો, ત્યારથી આ કરતો થઈ ગયો, આમ કરતો થઈ ગયો, તો ઉડી જાય પાછું બધું. કોઈ મેનું મારે અને તરત આપણું ઉડે, એ કાચું કામ કહેવાય. શું જ્યારે હોય ત્યારે મંદિરને જ્યારે હોય ત્યારે સેવા, તરત આપણો સત્સંગ ઉડે. હા, વાંધળા છો તમે તો, તમને કશી આગળ પાછળની કશી ખબર જ નથી. એ કહેવાવાળાને કશી ખબર ના હોય, છતાં પણ એનું આપણને મેનું લાગી જાય, કારણ કે આપણે કાચા હોઈએ, ધાવ્યા ના હોઈએ બરાબર, કથા વાર્તારૂપી સંગ બરાબર કર્યો ના હોય, એટલે એવું થાય. સંડામર કહે છે, ભાઈ આ તો આપણો દુશ્મન છે, આનું નામ લખવું સારું નથી, તમારા પિતા જાણશે ને તો તમારા પિતાએ તમારી પર ખીજશે. ત્યારે પ્રહલાદ કહે, પાપી જનના હશે શત્રુ શ્રી ભગવાન, મારે તો સદાય મિત્ર છે આદ્ય અંતે મધ્ય નિદાન, મારે તો સદાય મિત્ર છે આદ્ય અંતે મધ્ય નિદાન. પ્રહલાદજી કહે છે, પાપીજનના શત્રુ કદાચ એ નારાયણ હશે, એ ભગવાન પાપી લોકો માટે શત્રુ છે, બાકી મારા માટે તો મારા મિત્ર છે. આદિકાળમાં પણ મારા મિત્ર હતા, મધ્યકાળમાં પણ મારા મિત્ર છે, અને અંતકાળે પણ મારા મિત્ર રહેવાના. પરમાત્મા જેવો પરમ મિત્ર આ જીવનો કોણ છે? મહારાજ સિવાય આ જીવનો હિત કરતા કોણ છે? એ મહારાજ, એ મહારાજને ધારી રહેલા સદગુરુ, એ જેટલું હિત આ જીવનું કરી શકે છે ને, જગતનો કોઈ ગમે એટલો સારામાં સારો દેખાતો હોય ને વ્યક્તિ, આપણો વાલામ વાલો હોય ને, તો પણ એ આપણું હિત એવું કરી શકતો નથી. ભગવાન જેવું કરી શકે છે, ભગવાનના સંત જે કરી શકે છે, એવું હિત આપણું કોઈ નથી કરી શકતા. પ્રહલાદજી કહે છે, મારા તો એ મિત્ર આદિકાળમાં હતા, મધ્યકાળમાં છે, અને અંતકાળે પણ હશે. ભગવાન પરમ મિત્ર છે, આપણા પરમ મિત્ર છે, સદાય આપણી સાથે રહે છે, સદાય આપણું ધ્યાન રાખે છે. એ પરમાત્માને મારે ભજવા છે. ત્યારે સંડામર્કે જ્યારે પ્રહલાદનો આવો નાદ સાંભળ્યો ને, ત્યારે એ વિચારમાં પડ્યા. ત્યારે સંડામર્ક એમ સમજ્યા છે આ વાતમાં વિવાદ, એમ કહી ઉપેક્ષા કરી ત્યારે કહે છે બાળકોને પ્રહલાદ. સંડ અને અમર્ક બે આખરે તો અધ્યાપકો છે ને, અને આ તો રાજાનો કુંવર છે ને પ્રહલાદ તો. એટલે આ લોકોને લાગ્યું કે 7 વર્ષનો છોકરો આટલું બધું જોર કરે, હવે આ છોકરો તો છોકરું છે, એને સામાન્ય ગણી લીધું, સામાન્ય ગણી લીધું કે આ તો છોકરો છે, બકવાસ કરે, એમાં હું એ કરી લેવાનો, 7 વર્ષનો છોકરો છે, અત્યારે એની યારે વિવાદ કરવામાં કાંઈ માલ નહીં, રાજાનો કુંવર છે, કાલ રાજા થાય પછી ઉપાધિ, એની યારે હું વિવાદ કરવાનો, એ તો શીખશે ધીરે ધીરે, હજુ નવો નવો સ્કૂલમાં આવ્યો છે, પહેલો દિવસ છે, એટલે કરતો હોય. પણ સંડ અને અમર્કને એ ખબર નથી પડતી કે 7 વર્ષનો બાળક છે ને, પહેલે દિવસ આવ્યો તો નારાયણ નામ કેમનું આવડી ગયું, આટલો બધો પરમાત્મા પ્રત્યેનો આટલો લગાવ એની અંદર ક્યાંથી આવી ગયો? બસ આવું જ હોય છે. પ્રહલાદજીએ નારદજીને સેવ્યા છે એટલે એની અંદર આવો લગાવ આવ્યો છે. નારદજી પાસે નારાયણ હૃદયમાં છે એટલે એક સંતે એને ભગવાન દીધા છે, એટલે એની અંદર આવી નિષ્ઠા આવી છે, આવી નિષ્ઠા આવી છે. એ હરિભગત, એને વર્ષો પહેલાં એ હરિભગતને ઘેર કોઈ ગયા છે મહાત્માઓ, એને પૂછ્યું કે તમને તમારા ગુરુએ એવો પરચો તો શું પૂર્યો કે તમે તમારા ગુરુના શિષ્ય થઈ ગયા? આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ઓલા ભગતે બહુ સરસ જવાબ આપ્યો, તમે આજે મારા ઘરની અંદર આવીને બેઠા છો, મારા ઘરની અંદર તમે થાળ જમો છો, એ જ મારા ગુરુનો પરચો. જો એ મને ન મળ્યા હોત તો કદાચ તમે મારા ઘરમાં થાળ ન જમતા હોત. આવો જવાબ આપ્યો, એને કોઈ ડગાવે? ડગાવે? કોઈ દી ના ડગાવે. પણ ઢીલો પોચો હોય એને બધાય ડગાવે. પ્રહલાદને સંડ અને અમર્કને એમ થઈ ગયું આની યારે વિવાદ કરવા જેવો નથી,
પ્રહલાદે જવાબ એવો આપી દીધો, આદિ મધ્ય અને અંતની અંદર એ મારા પરમ મિત્ર છે. એમ આપણને કોઈ ભગવાનને ભગવાનના સદગુરુ કે આ સત્સંગમાંથી ડગાવા ઈચ્છે ને ત્યારે આપણે કહી શકીએ તો મારા પરમ હિતેચ્છુ છે, આદિકાળમાં પણ હતા, અત્યારે વર્તમાન કાળા મધ્ય કાળમાં પણ છે અને મારા અંત કાળે પણ મારા એ જ સહાયક છે. આટલું જ્યારે આપણે ખબરદાર થઈને કોઈને જવાબ દઈએ, શું તાકાત છે કોઈ અસુરની કે આપણને આપણા મોક્ષના માર્ગમાંથી ડગાવે? પરંતુ જીવ જ્યારે પોતાને મળેલી જે પ્રાપ્તિ છે એની કિંમત નથી સમજી શક્યો હતો ત્યારે કેફ ભર્યું વર્તન નથી હોતું. પામ્યા પામ્યા રે ભવ જડ પાર, શ્રી હરિ સંત મળી. વામ્યા વામ્યા રે દુઃખ અપાર, શ્રી હરિ સંત મળી. દીધો દીધો રે જમ શિર પાવ, શ્રી હરિ સંત મળી. પીધો પીધો રે રસય મળ, શ્રી હરિ સંત મળી. આ કેફ, આ કેફ, આવા પદોને મોઢે કરવા જોઈએ, આવા પદોની કડીઓને ગાયા કરવી જોઈએ. પામ્યા પામ્યા રે ભવજળ પાર, શ્રી હરિ સંત મળી. ભગવાન મળ્યા, ભગવાનના સંત મળ્યા, ભવસાગર તરી ગયા. ભાઈ અમે તો ભવસાગર તરેલા છે, ભવસાગરના ડૂબતા માણસો આપણને ડૂબાડવા માટે લઈ જાય અને આપણને જ્યાં તરીએ છે ત્યાંથી ડૂબવાની ઈચ્છા થાય. સમજવું, આપણે હજુ ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિને સમજ્યા નથી. જે સમજેલો હોય એને તો એક જ નિર્ધાર હોય, આ કોઈ કાળે ના છૂટે. કોહિનૂર હીરો લંડન જેવા દેશને 28-29 વર્ષ, મને તો કોઈકે કીધેલું એ કહું છું, 28-29 વર્ષ, મને 5-6 વર્ષ પહેલાં કીધેલું, 28-29 વર્ષ સુધી લંડનનો એક પણ વ્યક્તિ કામ ન કરે તો આખા લંડનને પાલવી શકે એટલી કિંમત એની થઈ શકે એવો કોહિનૂર આપણા પોતાના હાથમાં હોય તો શું આપણે એને ગમે ત્યાં મૂકીએ? ગમે ત્યાં મૂકીએ? એની માટે કોઈ મેનુ મારે હું કાચનો ટુકડો આટલો બધો હાચવ્યા કરે છે તો આપણે શું નાખી દઈએ, કેરલેસ થઈ જઈએ? ન થઈએ. કોહિનૂરની વાત જવા દો, 5 લાખનો હીરો હોય, રૂપિયામાં 5 લાખ રૂપિયાનો હીરો હોય અને કોઈ કહે શું આ પથરાને તું આમથી આમ ગોળવે છે, છોડને પથરાની માયા, તો શું નાખી દઈએ આપણે? ના નાખીએ. કારણ કે એનો આપણને જીવમાં સાંગોપાંગ નિશ્ચય છે, 5 લાખનો છે. તો ભગવાન અને ભગવાનના સંતની પ્રાપ્તિ છે ને એ ભવસાગર તરવાનું જહાજ છે. એમાં જે નિષ્ઠા છે ને એ ભવસાગર તરવાનું જહાજ છે, જહાજ છે. એની અંદર જે સમર્પણ છે ને એ ભવસાગર તરવાનું જહાજ છે. હવે એ ભવસાગર તરવાનું જહાજ છે એમાં કોઈ કે હું આ કાચના ટુકડાને પકડી રાખ્યો છે? ના, કરોડો ને અબજોનો હીરો છે કોહિનૂર, આ લોકનું સારું કરે પણ આ ભગવાનને ભગવાનના સંત એ તો અંત કાળે સહાય કરી આત્માને ભગવાનનો મુક્ત બનાવે. માટે પ્રહલાદજી જેવા સુરવીર થાવું, પ્રહલાદજી જેવા મજબૂત થાવું, પ્રહલાદજી જેવો સાધુનો સમાગમ કરી અને પાકો ભગવાનનો ભગવાનના સંતોનો નિશ્ચય કરવો, સદગુરુ પ્રત્યેની નિષ્ઠા, ભગવાન પ્રત્યેની નિષ્ઠા, શાસ્ત્રો પ્રત્યેનો વિશ્વાસ, આ સત્સંગ પ્રત્યેનું સમર્પણ, એમાં કોઈ દી આંચ ના આવે. એક દોરો રતિવા વધે પણ ઘટે નહીં. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર એમ કહે છે કે ગમે એવા કુસંગનો યોગ થાય તો રતિવા ચડે પણ પાછો તો પડે જ નહીં. એને તો જેટલા ઘા વાગે ને સુરવીરને એટલો સુરવીર વધારે મજબૂતાઈથી લડે, એમ એને તો જેટલો કુસંગનો યોગ થાય એટલો એનો સત્સંગ અપ જાય. એનું નામ ભગવાનનો ભગત છે. થોડો કુસંગનો કાંઈક પવન લાગે, થોડીક કાંઈક કુસંગીનો યોગ થાય અને ડગમગવા માંડે, એને હજુ સેવ્યા છે જ ક્યાં. ગુણાદિતાનંદ સ્વામી કે સાધુને સેવ્યા હોય, મોટા પુરુષને સેવ્યા હોય અને એના ગુણ આવ્યા હોય તો એને દેશકાળ ન લાગે. જેને સેવ્યા હોય, એના ગુણને મેળવ્યા હોય, એને દેશકાળ કોઈ દી ના લાગે. એ સોનાના દોરા જેવો હોય. અંત્યનું 21મું વચનામૃત એકાંતિક ધર્મનું, મહારાજ કે 6 ઋતુમાં સોનાનો દોરો જેમ એક સરખો, એમ એની એકાંતિક સ્થિતિ 6 ઋતુમાં એક સરખી હોય. આમ આમ ના થાય, આમ આમ થાય છે. મીન પાયલો દોરો છે, શિયાળામાં કેવો થઈ જાય? કડક. મહિમાની વાતો સાંભળે, નિષ્ઠાની વાતો સાંભળે, સત્સંગ સમુદાયમાં રહે ને, કડક. છેલ્લો જન્મ બસ. અને થોડોક જો ક્યાંક કુસંગના
પ્રભાવમાં જતો રહ્યો, ઢીલો. કરમાઈ ગયેલી ભાજી હોય ને, છ દિવાસી ભાજી કેવી થઈ જાય? પાલકની મેથીની ભાજી હોય અને તમે આજે તાજી ખેતરમાંથી લાવ્યા હો, સ્ટોરમાંથી લાવ્યા હો અને એને સુધારીને મૂકી હોય, પણ છ દી સુધી એને અડો જ નહીં ને બહારની બહાર પડી રહે, તો કેવી થઈ જાય? એ ભાજી જેવો સ્વભાવ ના જોઈએ, ભાજી જેવો સ્વભાવ ના જોઈએ. છ દીમાં તો કરમાઈ ગઈ એમ. પહેલે દિવસ તો એટલી તાજી લાગે, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, જેમ તાપ લાગતો જાય એમ કરમાતી જાય. અને જો 8 દિવસ સુધી ધ્યાન ના કરો, ગાર્બેજ જ કરવી પડે એમ. ભાજી જેવા નહીં રહેવાનું, ભાજી જેવા નહીં રહેવાનું. સોનાનો ટુકડો આજ મૂકો તો એવો હોય, કાલ મૂકો તો એવો હોય, શિયાળામાં મૂકો તો એવો હોય, ઉનાળામાં મૂકો તો એવો હોય, ચોમાસામાં મૂકો તો એવો હોય, એવો સોનાના ટુકડા જેવો જે થાય. અને સોનાના ટુકડા જેવા કથા વાર્તાને સાધુના સમાગમ વિના નથી થવાતું, જીવ જોડ્યા વિના નથી થવાતું, કોઈ દી ના થવાય. પ્રહલાદજીએ નારદજીમાં જીવ જોડ્યો ના હોય ને તો આ બળ જ ના હોય. પ્રહલાદજીમાં આ બળ પ્રહલાદજીનું નથી, આ બળ નારદજીનું છે, એ વાતને ન ભૂલવી જોઈએ. આ બળ પ્રહલાદજીનું નથી, લખાશે પ્રહલાદજીનું આખ્યાન, પણ આ બધું જ પ્રહલાદજીની જે નિષ્ઠા ને બળ છે એ નારદજીનું બળ અને નિષ્ઠા છે. કોઈ બાળકની અંદર જે તાકાત દેખાય છે બાળકની નથી, એની માએ આપેલું છે. એના માના દૂધમાં જેટલી તાકાત હતી ને એટલી એ બાળકમાં આવી છે. બાળક પાસે તાકાત નથી આવી, એ માની તાકાત છે. એમ કોઈક મુમુક્ષુમાં જે શક્તિ અને તાકાત દેખાય છે કોઈ સદગુરુની છે, એની નથી. દેખાય છે ભલે એની, પણ કોઈ સદગુરુની છે. પ્રહલાદજી પાસે જે કાંઈ છે એ બધું જ નારદજીની આપેલી ખુમારી છે. પણ એટલું ચોક્કસ ધન્યવાદ છે બાળકને જે પોતાની માને ખરી ખરી રીતે ધાવે, પોતાની માની આપેલી કડવી દવાને પણ પ્રેમથી પીવે, એ બાળક તંદુરસ્ત થાય. પોતાની માં આંખની અંદર મેસ આંજતી હોય ને બળતરા થાય તો એ સહન કરી લે, એની આંખો તેજસ્વી થાય. પણ જે પોતાની માને પાટું જ મારે એની આંખો તેજસ્વી ના થાય, બાળક પણ તેજસ્વી ન થાય. પરલોકની દ્રષ્ટિએ આ લોકમાં તો બધું થાય છે, આ લોકમાં જે કરવું એ થાય, પણ પરલોકની દ્રષ્ટિએ પરમાત્માની નજરમાં, ભગવાન શ્રીહરિની નજરમાં હંમેશા ભગવાનનો ભક્ત જ્યાં જ્યાં આપણને જ્યાં સદગુરુ મળ્યા છે એવા સેવીએ, પ્રહલાદજી જેવી આપણી નિષ્ઠા થાય, કોઈ કુસંગી આપણને ડગાવી ન શકે. સંડામર્ક સમજ્યા કે હમણાં બાળક છે, હમણાં આને બહુ આપણે હેરાનગતિ કરવી નથી, એની યારે કોણ વિવાદ કરે, છોકરું છે, છોડો ને, ઉપેક્ષા કરી. પછી પ્રહલાદજીને કંઈ શીખવાડે ને તો પ્રહલાદજી તો તરત જ બોલી જાય, બહુ હોશિયાર. કંઈ પણ શીખવાડે તો તરત બોલી જાય. 7 વર્ષના નહોતા, 107 વર્ષના હતા, તરત બોલી જાય. ઘણા દેખાય આમ બહુ નાના હોય, 25 વર્ષના હોય, બહુ નાના દેખાય, આપણને લાગે કે 15 વર્ષના હશે, પણ હોય 25 વર્ષના, 30 વર્ષના હોય. પ્રહલાદજી બધું બોલી જાય. એટલે સંડામૃગ ઘણી વખત શું કરે કે ગુરુકુળ છે ને, પ્રહલાદજીને હોપીને જતા રહે કે તમે થોડું કરો. રાજાના કુંવર એટલે આ બે આમ ગયા હોય, રિસેસ પડી હોય, કાંઈ હોય, ફ્રી ટાઈમ હોય ત્યારે જાય, એટલે છોકરા છોકરા રમતા હોય, એટલે પ્રહલાદજી પછી એનું કામ ચાલુ કરે. પ્રહલાદજી બાળકોને બધાએ ભેગા કરી અને બાળકોને કહેવા લાગ્યા, મરી જાઉં સૌને મું રખો. પ્રહલાદજી હવે સંડામર્ક અધ્યાપક છે ને, પ્રહલાદજી એક શિક્ષક જ છે, નારદજીના ટ્રેન થયેલા. પેલા ક્લાસ છોડીને જાય એટલે પ્રહલાદજીનું લેક્ચર ચાલુ થઈ જાય. એ બાળકો, એ મિત્રો બધા આવો, વાત સાંભળો મારી. મરી જાઉં સૌને મું રખો, સીધ ચડો છો બીજે નોર, ભજો શ્રી ભગવાનને, તજો બીજો સોર બકોર. પોતાના મિત્રોને અને પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓને કહે છે, હે મૂરખો, મરી જાશો, મરી જાશો. આ અસુર આપણે થયા, અસુરના શરીર મળ્યા, આ અસુરના કુળમાં જન્મ મળ્યો, એનો અર્થ એવો નથી. અસુર થાવું, કલ્યાણ કરવું જોઈએ જીવનું,
શા માટે આ નોરમાં ચડો છો? મારો બાપ તો ખોટું શીખવાડે છે, અને મારો બાપ જે કહે છે હિરણ્યકશિપુનું ભજન કરો એ હાવ ખોટું છે, તો અસુર છે, ભગવાનનું ભજન કરવું જોઈએ, આનું નામ ભગવાનનો ભક્ત છે, સગા બાપનો પણ જે ન થાય કેવળ પરમાત્માનો થાય એ ભગવાનનો ભક્ત થાય, દેહનો અને દેહના સંબંધીનો જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી ભગવાનનો થવાને એ લાયક થયો નથી, જ્યારે દેહનો અને દેહના સંબંધીનો અને દેહના ભરણ પોષણ કરનારાનો મટે ત્યારે જ પરમાત્માનો અને સંતનો થાય છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ, હું ભગવાનનો અને ભગવાનના સંતનો છું કે દેહ અને દેહના સંબંધીનો છું? ભગવાન અને ભગવાનના સંતના હોઈએ તો ભગવાન અને ભગવાનના સંત માટે જ જીવાય, આ સત્સંગ માટે જ જીવાય, આ સત્સંગના ભક્તો માટે જ જીવાય, અને જો આપણે દેહ ને દેહના સંબંધી માટે છીએ તો એના માટે જીવાય. તમને થશે તો ગૃહસ્થ આશ્રમમાં છે તો શું બધું છોડી દેવું? ના, પૂજ્યપાદ ગુરુજી કહે છે રાખો, રો 51-49. શેરની વહેંચણી કરવાની થાય ને તો 51-49 રહેવા જોઈએ. 51% ભગવાન, આ સત્સંગ, સંત, ભક્ત એના માટે 51% હું એના માટે છું, 49% એના માટે છું. કર્તવ્ય સમજીને પરમાત્માએ મને આ આશ્રમ દીધો છે, કર્તવ્ય સમજીને 49% એના, 51% આના, કલ્યાણ કોઈ દી ના બગડે. પણ ક્યારે એ થાય? એ જ્યારે એનું મીટર ક્યારે નીકળે? જ્યારે ખરાખરીનો ખેલ થાય ને ત્યારે. આમ સીધે સીધા હાલ્યા જઈએ ત્યારે 51-49 છે કે નહીં કોને ખબર પડે, પણ એક બાજુ પર દેહના સંબંધી છે અને એક બાજુ પર ભગવાન, ભગવાનના સંતો ભક્તો છે, ત્યારે કઈ વાત મનાય છે, ત્યારે કોના પ્રત્યેનું સમર્પણ વધે છે, ત્યારે કઈ બાજુ આપણી વૃત્તિ રહે છે એના પરથી ખબર પડે કે આપણે કેટલા કાચા ને પાકા. આ બધું મીટર છે. આ પ્રહલાદજીનું આખ્યાન સાંભળીને ઘણું બધું અંદર આપણને ઘણી બધી જગ્યાએ આપણને ડેમેજ પાર્ટ હશે, કોઈ જગ્યાએ કાચો પાર્ટ હશે, એ બધો ઓળખાશે, અને ઓળખાય અને બધું રિપેરિંગ થશે, નહીં હોય તો નવો જનરેટ થશે, મજબૂત થશે, એના માટે આ ધીરજ આખ્યાન ગ્રંથ છે. એ મૂર્ખાઓ કે બધાએ ભગવાન ભજો, ઊંધા રવાડે ક્યાંય ચડતા નહીં ત્યારે, અને પછી પાછા કહે છે જેને ભજે જગ જીતી જાય અને થાય સુખિયા સદાય, તેને તજે બીજું બોલે જે હ તે હ કૃતજ્ઞની કહેવાય. જેને ભજવાથી જગત જીતી જવાય અને સદાય સુખ્યા થઈ જવાય, ફરીથી ક્યારેય જન્મ મૃત્યુના દુઃખમાં આવવું ન પડે, આ અસુરનો દેહ લેવો ન પડે, એને તજીને તમે બધાય બીજું બધું બોલો, મારા બાપનું નામ બોલો તોય શું, એનાથી કોઈ જીવનું હારું થવાનું નથી, હું એનો દીકરો છું તોય હું મારા બાપનું નામ ના બોલું, હું તો નારાયણ નારાયણ જ કરું, હિરણ્યકશિપુનું ભજન વળી થાતું હશે? હવે પ્રહલાદ કેવો વાલો લાગે હિરણ્યકશિપુને કહો તો, કેવો વાલો લાગે. પણ ભગવાનનો ભક્ત આનું જ નામ છે. હા, જેને દેહના સંબંધ કરતાં ભગવાનનો સંબંધ અધિક હોય. અને આવું પાછું શીખવાડ્યું છે કોને ખરેખર? પ્રહલાદજીને, નારદજીએ. બાહ્ય દ્રષ્ટિએ જો તો બાપ દીકરાને છૂટા જ પાડ્યા કે બીજું કંઈ? બાહ્ય દ્રષ્ટિએ જો જુઓ, આસુરી દૃષ્ટિથી જો જુઓ તો બાપ દીકરાને છૂટા પાડ્યા, પણ વાસ્તવમાં જુઓ તો પ્રહલાદજીનું પરમ કલ્યાણ કર્યું છે નારદજીએ, પરમ ભક્ત બનાવીને એને બહુ સુખિયા કર્યા છે. શાસ્ત્રોની અંદર એના આખ્યાનો લખાયા. આજે પણ ગામની શેરીઓ આજે પ્રહલાદજીને યાદ કરે છે. પ્રહલાદ એટલું નામ બોલતા હૃદયમાં ટાઢક થાય છે. નારદજીએ પ્રહલાદજીનું અહિત ન કર્યું, પ્રહલાદજીને અમરત્વ સાચું આપ્યું, પ્રહલાદજીને અનંત કોટી બ્રહ્માંડોનું શાસન આપ્યું. હિરણ્યકશિપુ પાસે તો ખાલી એક બ્રહ્માંડનું શાસન હશે, એને કદાચ પ્રહલાદજીને આપ્યું હોત તો ત્રિલોકીનું રાજ્ય આપ્યું હોત. નારદજીએ જે પ્રહલાદજીને આપ્યું, અનંત કાળ સુધી અનંત બ્રહ્માંડોમાં, અનંત શાસ્ત્રોમાં, અનેક ઋષિમુનિઓ, અનેક સાધુ સંતોના મુખેથી પ્રહલાદજીનું નામ આજે સુકાતું નથી. નારદજીએ જે પ્રહલાદજીને જે ગાદી આપી, નારદજીએ જે પ્રહલાદને રાજ્ય આપ્યું, નારદજીએ જે પ્રહલાદને શાસન આપ્યું, નારદજીએ જે પ્રહલાદને પ્રતિભા આપી, હિરણ્યકશિપુ જેવા કરોડ ભેગા થયા હોત ને તોય પ્રહલાદને ન મળત, એટલો વિશ્વાસ તો ચોક્કસ રાખવું. આ લોકની અંદર આપવાવાળો આપણને કદાચ બહુ મોટો લાગે કે આ લોકનું આપણને કંઈક બહુ મોટું દઈ દીધું, પણ એટલું મગજમાં ફિટ રાખવું, ભગવાનને ભગવાનના સંત જે દેશે ને
એ આ લોકનો ગમે એવો મોટો હશે ને એ નહીં દઈ શકે. આ લોકનો મોટો સત્તાધીશ, સંપત્તિવાન, વિદ્યા બળવાળો, કોઈ પણ બળવાળો, આ લોકનું કોઈ પણ બળવાળો, કોઈ પણ કળા ચાતુરી વાળો, કોઈ પણ બુદ્ધિ બળવાળો, જે આપણને પરમાત્મા દેશે, જે આપણને ભગવાનના મોટા સાધુ દેશે, એ કોઈ દી આ લોકનો સામાન્ય કે આ લોકનો ગણાતો પ્રતિભાશાળી વ્યક્તિ નહીં દઈ શકે. આટલો નિર્ધાર આપણી પાસે, એટલો પાકો જોઈએ. એટલે કોઈ દી આપણને કોઈ પ્રલોભન થાય જ નહીં. જ્યાં સુધી જીવની પાસે આટલો પાકો નિર્ધાર નથી ને ત્યાં સુધી પ્રલોભન થાય કે હું આમ કરીશ તો મને અહીંથી આ મળશે, આ મળશે, આ મળશે, આ મળશે, ભગવાનને સંત છૂટી જાય, ભગવાનને સંત છૂટી જાય, આવું થાય. પણ જેને પાકું રહેવું હોય એને પ્રહલાદજી જેવી સમજણ કરવી પડે. પ્રહલાદ બનીએ, પ્રહલાદ. અમૂલ્ય તન જેને આપ્યો, આપ્યો સર્વે સુખનો સમાજ, તેને ભજીએ ભાવે કરી તો સરે તે સગળા કાજ. જેને અમૂલ્ય શરીર આપ્યું છે, જેને આટલો સુખનો સમાજ આપ્યો છે, એને ભાવે કરીને ભજો તો બધા કામ સરી જાય. ત્યારે ઓલા અસુરો પાછા પ્રહલાદને પૂછે છે કે ભગવાન આપણને મળે? એ તો દેવતાઓને જ મળે, અમે તો એવું સાંભળ્યું છે કે દેવતાઓના જ નારાયણ મિત્ર છે. પ્રહલાદજી કે કેમ ના મળે? આસુરી ભાવને છોડો, જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરો. પ્રહલાદજી કે અસુર બાળકોને સમજાવે છે કે દેવોમાં કામ વધારે છે, દેવો છે એની અંદર કામ વધારે છે, દાનવોમાં ક્રોધ વધારે છે, અને જે માનવ છે એમાં લોભ વધારે છે. એટલે દેવો પોતાની ઇન્દ્રિયોનું દમન કરે તો એનું કલ્યાણ થાય, અસુરો છે એ દયા રાખે તો એનું કલ્યાણ થાય, અને માનવો છે એ દાન કરે તો એનું કલ્યાણ થાય. કારણ કે દેવોની અંદર કામ વધારે છે, એને દમન કરવું પડે. અસુરોમાં ક્રોધ વધારે છે એટલે એને સંયમ રાખીને દયા કરવી પડે, અને માનવોમાં લોભ વધારે છે એટલે એને દાન કરવું પડે તો જીવના કલ્યાણ થાય. પ્રહલાદજી આવી વાતો કરે છે. ઓલા બાળકો કે આપણને અસુરોને ભગવાન ખરેખર નારાયણ મળે એ તો આપણા દુશ્મન થાય, અમે તો નાનપણથી જ એવું સાંભળ્યું છે કે નારાયણ તો આપણો મોટો દુશ્મન. પ્રહલાદજી કે મોટો દુશ્મન નહીં, નારાયણ જેવા હિતકારી કોઈ નથી, સાચા માતા પિતા એ જ છે, સાચા મિત્ર એ જ છે, પરમાત્મા સિવાય આપણો સાચો સગો કોઈ નથી. આ મારો બાપ છે ને એ કાલ મરી જવાનો છે, એ કાંઈ આપણને સહાય કરવા આવવાનો નથી, એ તો નરકની અંદર બધાય જવાના ને આપણને નરકમાં નાખવા મહેનત કરે છે. માટે ભજો નારાયણ નારાયણ નારાયણની ધૂન લગાડી દીધી સ્કૂલની અંદર, નારાયણ નારાયણ ભજ ગોવિંદમની ધૂન લગાવી દીધી પ્રહલાદજીએ. ત્યારે બાળક સહુ બોલ્યા, જેમ કેસો તેમ કરશું. સંડ અને અમર્ક કેટલા દિવસોથી પંપ મારે છે અને પ્રહલાદજીનો એક જ પંપ, આને નામ નિષ્ઠા કહેવાય. પ્રહલાદજી આ કાર્ય ક્યારે આટલા સમયમાં કરી શક્યા? એના હૃદયમાં એ નિષ્ઠાનું બીજ પડેલું છે. નપુસકથી કોઈ દી બાળકનો જન્મ ન થાય, શ્રીજી મહારાજ વચનાવૃતમાં કહે છે. જેમાં નિષ્ઠા છે, જેમાં ઈષ્ટ નિષ્ઠા છે, જેમાં સદગુરુની નિષ્ઠા છે, જેમાં શાસ્ત્રની નિષ્ઠા છે, જેમાં આ સત્સંગ મળ્યો છે એની નિષ્ઠા છે કે મને આવો આવો મહારાજનો આ સત્સંગ મળ્યો, એની જેને નિષ્ઠા છે એ કોકને સત્સંગી કરી શકે, એ કોકને મહારાજ ઓળખાવી શકે, એ કોઈ સદગુરુને આપી શકે, એ કોઈ શાસ્ત્રને આપી શકે. જેને નિષ્ઠા જ નથી એ નિષ્ઠા વિનાનો કાંઈ ન કરી શકે. એ નિષ્ઠાને મેળવવા નિષ્ઠાવાન પુરુષનો મન કર્મ વચન સંગ કરવો પડે. જેમાં એ નિષ્ઠા છે એવા જે પુરુષ છે એનો મન કર્મ વચન સંગ કરવાથી એ નિષ્ઠાનો આવિર્ભાવ આપણી અંદર થાય છે. એનો એક જ ઉપાય છે, ગમે એટલા પેજ ગોળવી નાખો ને શાસ્ત્રોના, એનાથી ન આવે. અનુભવાત્મક છે, જેના જીવનની અંદર સાંગોપાંગ દર્શન આપે છે, જેના ઓરાની અંદર એ નિષ્ઠા સમાયેલી છે, જેની આભા પ્રભામાં એ નિષ્ઠા સતત એ બોલે ને તો પણ એના વર્તન જીવન ક્રિયા દ્વારા એ નિષ્ઠાના વેવ્સ જેમાંથી છૂટે છે, એવા પુરુષના સંગ મન કર્મ વચન કરે ને ત્યારે નિષ્ઠાનો આવિર્ભાવ થાય છે. પેલા બાળકો બધા બોલ્યા, તમે જેમ કહેશો ને એમ કરશું. હવે અમને પાક્કું સમજાઈ ગયું છે કે તમે જે કહો છો એ કરવામાં અમારું નરસું કોઈ દી થવાનું, અમારું ખરાબ કોઈ દી થવાનું નથી. આ બધું જ
યશ જાય છે નારદજીને. પ્રહલાદજીને તો એટલો જ યશ કે પાત્ર હતા કે નારદજીના આપેલા ધાવણને પચાવી શક્યા. કયાધુનું ધાવણ એ પ્રહલાદજી પાસે નથી, જે પ્રહલાદજીનું આ બળ છે એ નારદજીનું ધાવણ છે. ત્યારે બાળક સહુ બોલ્યા, જેમ કેસો તેમ કરશું, નિષ્કુળાનંદ નો નાથ ભજતા નહીં થાય અમારું નરસું. બાળકો બધાએ બોલ્યા કે ભગવાનને ભજતા અમારું નરસું નહીં થાય, આવે તો તમે જેમ કહેશો એમ કરશું. અને પ્રહલાદજીએ શાળાની અંદર, નિશાળની અંદર હવે નારાયણ નારાયણની ધૂન મચાવી દીધી છે. સંડ અને અમર્ક દૂર બેઠા છે, એ લોકોએ આ ધૂન સાંભળી એ લોકો ચિંતામાં પડી ગયા કે આપણી આખી સ્કૂલ નારાયણ નારાયણ રોજ હવારમાં સ્તુતિ હિરણ્યકશિપુની કરાવીએ છીએ, પ્રાર્થના આટલા વર્ષોથી હિરણ્યકશિપુની શીખવાડી, અને આ નારાયણ વળી આપણા આશ્રમમાં એક નહીં પણ આટલા બધા એક સાથે અવાજ કોણ કરે છે. દૂર બેઠા સાંભળ્યું, પણ સ્કૂલના ક્લાસ સુધી પહોંચતા એક અઠવાડિયું થશે સંડામર્કને. ચાર દિવસ પછી પહોંચશે સંડામર્ક અને જઈ અને પછી ત્યાં ક્લાસની અંદર બાળકોને શું કહે છે, પ્રહલાદજીને શું કહે છે, એ આપણે આવતી કથાઓમાં સાંભળશું. અત્યારે કડવું છ અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજ.